ને મિત્રો મજામાં મિત્રો રેલવેના જુદા જુદા મેથ્સના સમ આપણે જોઈ રહ્યા છીએ એની અંદર કંઈક નવું સતત તમને મેળા કરે એવો એક પ્રયાસ છે મિત્રો રેલવેમાં હોવું એટલે રેલવેમાં જ પૂછાય એવું કંઈ જરૂર નથી ગમે ત્યાં આ સમ આવી શકે છે બસ માત્ર તમારી પ્રેક્ટિસ ચાલુ રાખજો જેમ કે એ તથા બી એ 3:4 પ્રમાણમાં કોઈ કામ કરે છે તેઓ દ્વારા કોઈ કામ પૂરું કરવામાં લાગતો સમય દિવસોમાં ક્યાં પ્રમાણમાં હશે મિત્રો સાવ સહેલું કોઈ ગણતરી નહીં કાંઈ નહીં બસ માત્ર આને ઊંધા કરી નાખો જો 3:4 આપ્યું હોય તો 4:4 નાખો આ એનો જવાબ તો એવું ક્યાંય છે જરૂર છે તો મિત્રો કેટલું સહેલું તો કાંઈ કેલ્ક્યુલેશન આમાં કરવું જ નથી તો ઘણી બધી બુક્સમાં આની કેલ્ક્યુલેશનને બધું આપે છે આપણે કંઈ કરવું નથી એકદમ સ્માર્ટ વર્ક જોઈએ નેક્સ્ટ મિત્રો આ સમ પણ બહુ ફાઇન છે કે અગાઉ આ પ્રકારના સમ જોયેલા પણ ખરા કે એ તથા બીની ઉંમર 5:7 છે હાલની ઉંમરનો સરવાળો 48 છે તો તેઓની ઉંમરનો તફાવત ખાલી જગ્યા વર્ષ થાય મિત્રો જે લોકો માસ્ટર બની ગયા છે એ લોકો તો ફટાફટ કરશે 7 × 5 = 12 48 / 12 કરશે 12 × 4 = 48 4 આવ્યા નાના બીનો ડિફરન્સ લેશે 7 માંથી 5 = 2 અને એની સાથે ગુણી નાખશે જવાબ લખી નાખશે 8 તો આ જવાબ પણ મિત્રો જે લોકો નવા છે એને ખાલી એટલું જ કહેવાનું કે અહીંયા તમે એક્સ લઈ લ્યો અહીંયા તમે એક્સ લઈ લ્યો હવે તમારે ઉંમરનો તફાવત જોઈએ છે એટલે કે તમારે 7x - 5x એટલે કે તમારે 2x છે એ શોધવાના છે અને એ પણ ખબર છે કે એના ઉંમરનો સરવાળો 48 થાય છે એનો અર્થ કે 5x અને 7x એ બેનો સરવાળો કેટલો થાય છે 48 થાય છે તો 7 × 5 = 12x = 48 એનો અર્થ કે x = 48/12 અને તમે જાણો છો કે 48/12 એટલે 12 × 48 કે એક્સની કિંમત તમને 4 મળે છે એ 4 તમે અહીંયા મૂકો છો એટલે 4 × 2 = 8 થાય છે પણ મિત્રો આ બધી જો પ્રેક્ટિસમાં ખબર હોય તો ન તમે આવું કંઈ મૂકો અને સીધે સીધું પણ કેલ્ક્યુલેશન કરી શકો પણ ધારો કે તમે નવા છો તો કંઈ વાંધો નહીં હવે તમે જરૂરથી પ્રેક્ટિસ કરજો અને આવા સમની અંદર બસ માત્ર 2 સેકન્ડની અંદર જવાબ આપતા રહેજો જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં માત્ર કેલ્ક્યુલેશન ઉપર જ આધારિત છે એટલે આમ જુઓ ને તો તમને અમુક સાદા નિયમની ખબર હોય તો આમ તરત કરી શકો કેવી રીતે કે તમને ખબર છે આઈએસી આખા છે પોઈન્ટ છે ને એટલે અને આ ભાગાકાર છે એટલે 80/20 લગભગ 4 પોઈન્ટ સમથિંગ થાય અને આ ઓછે ઓછે વત્તા થાય 4 પોઈન્ટ સમથિંગ અને 4 પોઈન્ટ આ વત્તામાં એટલે 8 પોઈન્ટ સમથિંગ જેવું કંઈ છે એટલે તમે તરત કહેશો કે હા સર આ છે તો બસ આ જવાબ તમારો સાચો જ છે તો એવું જરૂરી નથી ધારો કે તમારે પરફેક્ટ કરવો હોય તો તમને ખબર છે કે આના ભેગા તમે 20 કરો એનો અર્થ કે 80.40 તમે 20 વડે ભાગો છો તો 20 × 80 હવે એક અગત્યનું મિત્રો કે અહીંયા પોઈન્ટ તમે ટપો છો અને હવે વિચારો છો તો તમે ચોગડો તો ઉતારો પોઈન્ટ ટાઈપા એટલે તમારે અહીં પોઈન્ટ મતલબ કે આ દશાંશ ચિહ્ન અહીંયા હતું એ જ રીતે હવે તમે આગળ વધો છો એટલે અહીંયા મૂકી દેવાનું બીજી વાત કે તમે જ્યારે ચોગડો ઉતારો છો ત્યારે 20 × 21 તો પણ મેળ પડતો નથી કારણ કે આ સંખ્યા એટલી બધી નાની છે 20 × 21 નથી મેળ પડતો ત્યારે તમારે અહીંયા ભાગફળની અંદર 0 મૂકી દેવાનું એને વળી પાછો એક બીજો ઉતારો બરાબર એકે તમારો મેળ ન પડ્યો પોઈન્ટ પછી આ તમે 0 મૂકી દો છો પછી ઉતારો છો હવે વાંધો નથી 20 × 2 = 40 કામ પતી ગયું એટલે ભાગફળ તમને મળ્યું 4.02 બીજું ઓછે ઓછે વત્તા અને 4.2 છે એ બગડો અહીંયા આવે કારણ કે પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ આવવા છે મિત્રો અહીંયા કોઈ ન હોય તો 0 ધારો એટલા લઈ શકો એટલે આ 2 × 0 = 2 એટલે 2 × 2 = 4.4 = 8.22 એવું કહે છે હા એ તો આપણે પહેલાં જ કહી દીધો હતો તો મિત્રો મજા આવી તો આવું પણ પૂછાય છે આવું પૂછાયેલું પણ ખરું અને જે લોકો રેલવેની પરીક્ષા આપી રહ્યા છે અને ખાસ વિનંતી કે પહેલાં ગણિતના સમ એ લોકોએ મૂકી દીધા હોય તો સૌથી પહેલાં તો જીકેના ફટાફટ પતાવી દેવાના અને બાકીનો સમય પછી મેથ્સ રિઝનિંગમાં આપી દેવાનો જેથી કરીને તમારો સમય છે એ બચી જાય એ બહુ જરૂરી છે અધરવાઇઝ પેપર જો તમારો અધૂરો રહી જશે તમને અફસોસ થશે પણ મને લાગે છે સારો એવો સમય મળશે વાંધો આવતો નથી લગભગ લોકોના પેપર પૂરા થઈ જાય છે તો મિત્રો મજા આવી ધેટ્સ ગુડ અને હા મિત્રો તમે કોમેન્ટ્સ લખશો ને તો મને ખબર પડશે તો જે જે લોકો મજા કરી રહ્યા છે એન્જોય કરી રહ્યા છે અને આજુબાજુવાળાને જાણ કરી રહ્યા છે જરૂરથી મને શેર કરતા રહેજો હું દરેકની કોમેન્ટ્સ વાંચું છું મિત્રો નો ડાઉટ તમને ખ્યાલ છે કે સમયના અભાવે હું જવાબ નથી આપી શકતો દરેકના પણ તમે લોકો કોમેન્ટ્સ જરૂરથી ચાલુ રાખજો તો મિત્રો કાલે વધુ તૈયારી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ આવજો